વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના પટેલ ફળિયામાં રહેતા 54 વર્ષીય વ્યક્તિનો તથા પરિવારના સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરા શહેર પોલીસ દ્વારા માસ ક્વોરન્ટાઇન અને માસ ક્લિનિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોત સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કાર્યવાહી દરમિયાન કોઈપણ વ્યક્તિ પોલીસ તથા સ્વાસ્થ્ય કર્મીઓને સહયોગ નહીં આપે, કાં તો કોઈપણ પ્રકારની રૂકાવટ કરશે અને અવરોધ ઊભા કરશે તો તેના વિરુદ્ધ પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવશે, જે અંગેની તમામ પોલીસ અધિકારીઓને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. માટે સૌ કોઈએ આરોગ્ય વિભાગના સ્વાસ્થ્ય કર્મીઓ અને પોલીસને સહકાર આપવા માટેની અપીલ કરી છે. હું પોલીસ કમિશનર વડોદરા અનુપમસિંહ ગેલોત. આજે તારીખ 6 એપ્રિલ. એક જ્યારે અત્યારે 2-3 બનાવ એવું બના, ખાસ કરીને નાગરવાડા વિસ્તારમાં, જ્યાં એક વ્યક્તિ ખાના વેચડી કરવા માટે જતા હતા અને એના ચેપ લાગી અને એનાથી આજે 2 પોઝિટિવ આવ્યા, એના દીકરાના અને એના એક પડોશીના. તો એના ધ્યાનમાં રાખી કે અત્યારે જો માસ ક્વોરન્ટાઇનના અને માસ જો સ્ક્રીનિંગના કાર્યવાહી ચાલુ છે, જેમાં હેલ્થ ડિપાર્ટમેન્ટના ટીમ અને પોલીસની ટીમ સાથે કાર્યવાહી કરી રહી છે, તો એક અમે આ બધા જ્યારે માસમાં કામગીરી થતા હોય તો કોઈ બિનજરૂરીને અટકાવે નહીં, કોઈ ઘર્ષણ નહીં કરે, આ ટીમો ઉપર જો કોઈ અસોલ્ટ નહીં કરે, એના માટે તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે કે કોઈ પણ વ્યક્તિ આ ટીમ, હેલ્થના ટીમ અને પોલીસની ટીમ જો આ કોરોના વાયરસને રોકવા માટે જો બી કામગીરી કરી રહી છે, એના ઉપર કોઈ પણ પ્રકારના અસોલ્ટ કરશે યા એના સાથે જો કોઈ પણ પ્રકાર ઘર્ષણ કરશે જો, તો એના તમામ આરોપીઓ વિરુદ્ધમાં અમે સખત કાર્યવાહી કરવાના છીએ અને તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે કે એવા લોકોના પાસા હેઠળ પણ મૂકવામાં આવશે. કારણ કે અત્યારે આ બધાને જાન બચાવવા માટે, લોકોને સલામતી માટે આ પોલીસ જાય છે, હેલ્થ ડિપાર્ટમેન્ટ જાય છે, તો લોકો કોઓપરેટ કરે જેથી આપના હેલ્થને સાવચેતી કરી શકાય અને આપના પરિવારના અને આજુબાજુ લોકોને કરી શકાય એવા અમે તમામ અધિકારીઓને સૂચના આપી છે.